ગોરખુડા વ્રત એક કઠિન તપસ્યા છે ત્યારે ભુજના રહેવાસી લક્ષ્મીબેન બાબુલાલ કન્નડે અનોખો નિર્ણય લઈ મહેશ્વરી સમાજમાં થતા ગોરખુડા વ્રત કર્યું હતું. 17 દિવસ સુધી સાંજે માત્ર 300 ml જ્યુસ લઈ અને આ વ્રત પૂર્ણ કરી તેમની બીમારીને ઝાકારો આપ્યો હતો. ગોરખુડા વ્રત એક કઠિન તપસ્યા છે. શાસ્ત્રીય રીતે જ્યારે ઉપવાસ કરવામાં આવે છે ત્યારે એનો લાભ શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક કક્ષાએ મળતો હોય છે. ભુજના રહેવાસી લક્ષ્મીબેન બાબુલાલ કન્નડનો અનોખો નિર્ણયને લઈને મહેશ્વરી સમાજમાં થતા ગોરખુડા વ્રત કરેલો હતો. 17 દિવસ માત્ર સાંજે એક જ સમયે લીલા પાંદડાનું 300 ml જેટલું ગ્રીન જ્યુસ લઈને માત્ર તેમની બીમારીને ઝાકારો આપ્યો હતો, પરંતુ આધ્યાત્મિક યાત્રા પણ સરળ બનાવવામાં આવી હતી. આજરોજ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ખાસ કરીને લક્ષ્મીબેન મહેશ્વરીએ આ પ્રકારની માહિતી આપી હતી અને તેમને આ વ્રત કર્યું હતું. 17 દિવસ સુધી સાંજના સમયે માત્ર લીલા પાંદડાનું 300 ml જ્યુસ લઈ પોતાની બીમારીને ઝાકારો આપી આમ સમાજ માટે પણ એક પ્રેરણાત્મક કાર્ય આપવામાં આવ્યું હતું. હવે જોઈએ તેમની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. મેં મારું કેન્સર અને ઘણી બધી સમસ્યાઓ આ ગ્રીન જ્યુસથી અને રસ આહાર ઠીક કરેલી છે. જ્યારે બેન મને મળ્યા લક્ષ્મીબેન ત્યારે એમની અમુક સમસ્યાનું વર્ણન કર્યું એટલે અમુક રિપોર્ટ કરાવ્યા જેમાં એમનું થોડું સુગર લેવલ પણ હાઈ હતું, થાઇરોઇડ પણ બતાવતું હતું, એટલે બધા પ્રોબ્લેમ્સ હતા જેના રિપોર્ટ અત્યારે મારા પાસે પડ્યા છે. પછી મેં એમને જે રીતે વિજ્ઞાન ભૈરવ તંત્ર જે છે શિવ અને પાર્વતીનો સંવાદ છે એમાં શિવ પાર્વતીને કેવી રીતે વ્રત રાખવા એની આ વાત કરે છે અને પાર્વતીએ પહેલે જે રાંધેલું ભોજન હતું એમને છોડ્યું, પછી અમુક સમય પછી એમને ફ્રૂટ્સ ખાધા એ એમણે ત્યાગ કર્યું, પછી છેવટે એને પાંદડા લીધા લીલા એ ત્યાગ કર્યું અને પહેલા લીલા પાંદડા પર ત્યાગ કર્યું ત્યારે એને અપર્ણા કહેવામાં આવ્યું. પાર્વતીનું એક નામ અપર્ણા છે એનું કારણ એને પાંદડા પર છોડી દીધું, પણ એ લીલા પાંદડામાં શું તાકાત છે અને શું એની શક્તિ છે એ ઉજાગર કરવા મેં બેનને વાત કરી તો એમણે અમારા જે મહેસૂલી સંપ્રદાય છે એમાં ગોરખોડા વ્રત આવે છે એમાં જે ટેકનિક છે તે આ વિજ્ઞાન ભૈરવ તંત્રની જ ટેકનિક છે. એટલે એ બેને શું કર્યું કે રાંધેલું ભોજન છોડ્યું, પછી એમણે થોડા રસાયણ કર્યા થોડા દિવસ અને પછી એમણે માત્ર એક જ ટાઈમ 24 કલાકમાં 300 ml જેટલું ગ્રીન જ્યુસ લીધું. એને લીધે માત્ર ટૂંકા સમયગાળા દરમિયાન એમને આ લાભો થયા છે. એમનું ડાયાબિટીસ હતો, થાઇરોઇડ જે પ્રોબ્લેમ્સ હતા એ જતા રહ્યા છે, ફેટી લીવરની સમસ્યા હતી, ઊંઘની પ્રોબ્લેમ્સ હતી, આ બધા પ્રોબ્લેમ્સ એને દૂર કર્યા છે અને માત્ર ટૂંકા ગાળામાં એ લગભગ 17 કિલા જેટલું વેઇટ એમને રિડ્યુસ કર્યું છે. એટલે આ બધા એના લાભો છે અને આ લાભો તમારે પણ દરેક વ્યક્તિએ લેવા જોઈએ. નમસ્તે, મારું નામ લક્ષ્મી કન્નર, હાથીસ્થાન કન્યા શાળામાં પ્રાઇમરી ટીચર છું, મહેશ પંથ દ્વારા આવું છું, મહેશ પંથમાંથી આવું છું. અત્યારે અમારા મહેશ પંથમાં જેમ પુરુષો માટે વ્રત હોય છે એવી જ રીતે પુરુષોમાં શિયાળામાં હોય છે. જ્યારે અમારી શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો સ્ત્રીઓ માટેના ઉપવાસ 17 દિવસના 16 દિવસ પૂરા અને 17 દિવસ આડખોડો જેને કહેવામાં આવે છે એટલે કે ગોરખોડો એવું નામ છે આ વ્રતનું 17 દિવસનું. તો એમાં બહેનો સવારના 4 વાગ્યાથી કરી અને સાંજે ગણેશની પૂજા થાય ત્યાં સુધી એમનો વ્રત હોય છે. વ્રતમાં બધા નીતિ નિયમો જે ધણી માતંગદેવો આપી ગયા છે એ પાલન કરવાના હોય છે અને સાંજે સૂરજ આથમી જાય એના પછી આરાધ સેવા પૂજા કરી અને પ્રસાદી ચડાવી અને જમવાનું ભોજન ગ્રહણ કરવાનું હોય છે. સવારમાં 4 વાગે ઊઠી અને એ જ વિધિથી આરાધ પૂજા કરી અને બહેનો જમતા હોય છે અને પછી આખો દિવસ નિર્જળા હોય, પાણી પણ નહીં. જ્યારે મેં વૈદિક શાસ્ત્ર પ્રમાણે રાખવાનો મેં નિર્ણય લીધો અને 17 દિવસ મેં નિર્જળા ઉપવાસ કર્યા
આરાધ પૂજા જે પ્રમાણે ધણી માતંગદેવે રસ્તો સૂચવ્યો છે એવી રીતે જ અમે પાલન કર્યું. પણ ભોજન નહીં, બિલકુલ નહીં. સવાર સાંજ આખો દિવસ 24 કલાકમાં ભોજન નહીં, ખાલી ગ્રીન જ્યુસ. સેવા પૂજા આરાધ થઈ જાય એટલે 8 થી 8:30ની વચ્ચે ગ્રીન જ્યુસ લેતી 300 મિલી જેટલું, અને પછી 22-23 કલાકનો ડાયટ થતો, એના સિવાય બીજું કાંઈ નહીં. એવી રીતે મેં ઉપવાસ કર્યા છે. જે મહેશ પંથમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જે આધ્યાત્મિક લાભ થાય છે, પણ મેં જે અનુભવ્યું આ પ્રયોગ કરીને, શારીરિક રીતે જે મને લાભ મળ્યા છે એ અવર્ણનીય છે. જો લાભોની વાત કરું તો પહેલાં તો એ છે કે જે આ ગ્રીન જ્યુસ ચાલુ કર્યા ને મેં, ત્યારે મારું વજન 78-79 હતું. આ 17 દિવસમાં અને એનાથી પહેલાં પણ મેં ગ્રીન જ્યુસ ચાલુ કરેલું, ગ્રીન જ્યુસ અને ફ્રૂટ ખાલી. પછી આ 17 દિવસ દરમિયાન હવે મારું જે વજન છે ને એ 68-67 જેટલું રહ્યું છે, એટલે આશરે 11-12 કેજી વજન મારું ઓછું થયું છે. અને અંદરથી એટલું હળવું ફીલ થાય છે, અને મારી પાસે રિપોર્ટ પણ છે કે આ જે ગ્રીન જ્યુસ પીધા પહેલાં મારા રિપોર્ટ અને કાલે મેં જે રિપોર્ટ કરાવ્યા છે તો એમાં ફેટી લીવરનું મને પરેશાની હતી, તો એ ફેટી લીવર સંપૂર્ણપણે દૂર થયું છે. લીવરની અંદર જે ફેટ હતું એ બિલકુલ પણ નીકળી ગયો છે ફેટ. અને જે મને ચાલવામાં તકલીફ થતી, પગથિયા ચડવામાં હું હાંફી જતી, તો એ મને પ્રોબ્લેમ દૂર થયા છે. પ્લસમાં હેરફોલ એટલો બધો હતો ને કે દવાઓથી પણ અસર ન થઈ. જ્યારે આ જે નવી ટેકનિક મેં અપનાવી નિખિલ મહેશ્વરીના સલાહ સૂચન પ્રમાણે, તો એમાં ઘણા બધા મને બેનિફિટ થયા છે. નિખિલ મહેશ્વરીને મેં એક પ્રશ્ન કર્યો કે હું ઓશો સંન્યાસી છું તો મારે ધ્યાન ખૂબ જ જરૂરી છે, હું બેસું છું પણ મારી ધ્યાન મારાથી નથી થઈ શકતું, કેમ કે એક તો શારીરિક રીતે સરખી રીતે પગ દુખી આવે છે, તો પગ વાળીને હું બેસી નથી શકતી, અને મન પણ એટલું ચંચળ છે કે મારે ધ્યાન કરવા માટે શું કરવું જોઈએ. ત્યારે એમણે મને કહ્યું કે ગ્રીન જ્યુસ અને ફ્રૂટ, એના ઉપર બેન તમે આવી જાઓ. 2 મહિના સુધી મેં આ કર્યો, અને પછી જે આ વ્રત ગોરખુડો વ્રત છે એ રાખ્યા, તો એનાથી જે પ્રાણ ઉર્જા છે, પ્રાણ ઉર્જાનો જે વિકાસ થયો છે, પ્રાણ ઉર્જા આપણી સ્થિર થાય ત્યારે જ આપણું ધ્યાન લાગી શકે છે, તો એ મને વધારે બહુ જ આધ્યાત્મિક રીતે બેનિફિટ થયો છે.